पाटण एक धार्मिक नगर साथ प्राचीन शहर है और ऐतिहासिक नगरी पर है। तेना पुरावा पाटण में उभेल अनेक मंदिरों ने स्थापत्य आ रहा है। तरह तेवज एक पाटण इतिहास साथ जोड़ेल जैन धर्मन प्राचीन मंदिर एटले कि करंडिया वीर मंदिर जुओ तेनो इतिहास अमारी साथ। पाटण करंडियावार दादा मंदिर वर्षों पुराणु है। तेना इतिहास साथ सत्रलिंग तलावना खोदकाम साथ संकळायेलो छे। सोलंकी कुळ राजाओनुं राज हतुं त्यारे पाटणमां अनेक स्मारकों बन्या हता, तो अनेक स्थापत्योना स्मारकमां राजा सिद्धराजे कराव्या हता। त्यारे पाटणनी पौराणिक सत्रलिंग तलावनुं खोदकाम करवा माटे राजा सिद्धराज द्वारा राजस्थान मारवाथी खोदकाम अने रिनोवेशन माटे कारीगर वर्गने बोलावाया हता। ते कारीगरो पोताना साथे जैन शावकोनुं कुळदेवतानी कावड़ यात्राने पाटण लाव्या हता अने तेमना कामगीरीना समयगाळा दरमियान तेमनी रक्षा माटे पाटणनी टेकरी पर तेमने स्थापित कर्या हता अने कावड़िया देवने करंडिया अरूढ़ कराया एटले त्यारथी आज दिन सुधी आ देव करंडिया देव तरीके प्रसिद्ध थया छे। तो साथे साथे निज मंदिर परिसर आवनार भक्तोने मनोरंजन मळी रहे ते माटे मंदिरना ट्रस्टी द्वारा परिसरमां बाग बगीचानी साथे मिनी प्राणी संग्रहालय पण बनाव्युं छे। આજે બી અમે લોકો અહીંયા આગળ બહુ જ સારી રીતે કરી છે અને એના પ્રતાપથી અમે માનીએ છીએ અમારા કુટુંબીઓ અને અમારા બધાના કે આ અમે લોકો એનાથી રક્ષિત છીએ અને એનાથી જ અમે સુખી થયા છીએ અને એ રીતે પરાપૂર્વથી અમારા પૂર્વજોએ નક્કી કર્યું છે કે જ્યારે અમારો કોઈના બી ઘરમાં મેરેજ થાય ત્યારે એમની છઠ્ઠી કરવાની અને પછી હસબન્ડ વાઇફનો હસ્તમેળાપ થઈ જાય પછી શ્રાવણ વદ પાંચમના દિવસે જ્યારે એમની ફરીથી વિધિ થાય દાદા આગળ એ પછી જ એ લોકો પોતાની વાઇફને ઘરમાં લઈ શકે ત્યાં સુધી બોલવા ચાલવાનું કમ્પ્લીટ બંધ હોય અને બ્રહ્મચર્ય પૂરું પાડવું પડે છે। સંકુલ બહુ વર્ષો જૂનો પુરાણો ઐતિહાસિક મંદિર છે। આ મંદિરમાં વર્ષો પહેલાં પાટણના જૈન સમુદાયના લોકો જ્યારે બી અહીંયાથી પાટણમાંથી જૈન સાધુ સંતો વિદાય થતા ત્યારે અહીંયાથી દર્શન કરીને જતા। આ કરંડિયાવીરનું નામ એ જૈન શાસનમાં પાલિતાણામાં કડવા અધ્યક્ષ તરીકે પૂજાય છે અને એ દરેકના ઈષ્ટદેવ છે અને ઈષ્ટદેવ તરીકે જૈન સમુદાયના લોકો અહીંયાથી જ્યારે ત્યારે શરિયતના માર્ગેથી જતા હતા ત્યારે અહીંયા દર્શન કરીને જતા હતા અને આ એક રક્ષક દેવ તરીકે પૂજનીય છે પૂજાય છે। અને કરંડિયાવીરના મંદિરના સંકુલમાં 5 મંદિરો આવેલા છે અલગ અલગ। અહીંયા મહાદેવજીનું મંદિર છે, માતાજીનું મંદિર છે તથા જૈન શાસનના આદિશ્વર દાદાનું મંદિર છે। આ જગ્યા પાટણના જૈનેતરોના કુળદેવતા તરીકે પ્રસ્થાપિત થયેલી છે અને એના મુખ્ય મંદિર છે એમાં કરંડિયાવીર, પછી મહાદેવજી, પછી એ અંબાજી માતા તથા કરંડિયા પાર્શ્વનાથ ભગવાન, આદિશ્વર દાદા, પદ્માવતી માતા, ચકેશ્વરી માતા તથા સંત તપસ્વી ગુરુદેવ મહારાજ અને જે આ દાદાથી એના પહેલાના જે ગુરુ ભગવંતો થઈ ગયા છે તેમના પાવન પગલાની સ્મૃતિઓ અહીંયા પ્રસ્થાપિત કરેલી છે। અને આ જગ્યાનું મૂળ એક મહત્વ એ છે કે જે પાટણના જે જૈનેતરો બહાર વસેલા છે। કરંડિયાવીર દાદા એ રક્ષક પર્વ કહેવાતા હોય જૈન સમુદાયના લોકો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો નિજ મંદિરમાં દાદાના દર્શન કરવા માટે આવે છે અને પોતાના પરિવાર સહિત પોતાના જીવમાં કોઈ પણ વિઘ્ન ના આવે અને હંમેશા અનેક મુસીબતોથી રક્ષા મેળવવા દાદાના દર્શન કરવા અચૂક પધારશે અને દાદાના દર્શન કરી સુરક્ષા કવચ મેળવે છે। કરંડિયાવીર દાદાના મંદિરમાં લગભગ 32 વર્ષથી અહીંયા હું આવું છું અને અહીંયા આવ્યા પછી અમારી દરેકની મનોકામના પૂર્ણ થઈ અને મને તો દાદા એવા પણ ચમત્કાર કર્યા છે જે આમ હાજરા હતું એમ આપણને એમ લાગે દાદાની આટલી બધી કૃપા અમારી ઉપર છે। અહીંયા કેટલા વર્ષો હજારો ભક્તો અહીંયા આવે છે અને અહીંયા વર્ષની અંદર કેટલા મોટા પ્રસંગો પણ કરવામાં આવે છે। પાટણને વિરાસતમાં મળેલ અનેક ઐતિહાસિક મંદિરો પૈકી એક આ કરંડિયાવીર દાદાના મંદિરનો પણ ઉલ્લેખ છે। ત્યારે શહેરને હજારો વર્ષથી જે સુરક્ષા મળી રહી છે તેનું કારણ પણ આ રક્ષક દેવને માનવામાં આવે છે। અહીંયા કરંડિયાવીર દાદાના મંદિરમાં સંકુલ ખાતે અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓ રાખવામાં આવે છે જેથી બાળકોનું મનોરંજન થાય। અહીંયા 13 જેટલા કાચબા છે, ટર્કી છે, ગ્રે હેમર છે, 12-13 જેટલા સસલા છે, ગિલીપર છે, 15-20 જેટલા કબૂતરો છે અલગ અલગ પ્રજાતિના, તેમજ અહીંયા ગાડી વીકલી એક ડૉક્ટર બી રાખવામાં આવેલ છે જેથી કોઈ પ્રાણી પશુને કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો મદદરૂપ નીવડે। બાળકોને અહીંયા ગમે તેવું અલગ અલગ પાંજરામાં બનાવેલું ચેતન રામી બી ન્યૂઝ પાટણ।